Good morning, sir. Good morning. Sit down. Thank you. चलो आज भी आपने गुजराती आबोहवा अने गुजराती संसाधनों सीखी तो आपने आप राज्य गुजरात तो आपने जुड़ी है तो आपने गुजरात राज्य में रही है जी तो आपने कई कई ऋतु नो अनुभव करिए जी पूर्वानु से करेंगे पिंजरे में सरस सियारो उनारो अने त्रण ऋतु नो आपने अनुभव करिए जी શિયાળાનો આપણે કેવી આબોહવા અનુભવીએ છીએ રવિ ઠંડી સરસ શિયાળામાં આપણે ઠંડી આબોહવાનો અનુભવ કરીએ છીએ ઉનાળામાં કેવી આબોહવાનો અનુભવ કરીએ છીએ ગરમી અને ચોમાસામાં વરસાદવાળી બરાબર તો આપણે શિયાળો ઉનાળો અને ચોમાસુ આ ત્રણ ઋતુનો અનુભવ કરીએ છીએ એમાં શિયાળામાં ઠંડી અનુભવીએ છીએ ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદ આપણે જોઈએ તો આપણું રાજ્ય ગુજરાત રાજ્ય તો આબોહવા આપણે કોને કહીશું સૌ પ્રથમ તો આબોહવા તો કોઈ પણ સ્થળે આપણે આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યની સ્થળ કોઈ પણ સ્થળ છે જગ્યા છે આ સ્થળ અને જગ્યાને લાંબા ગાળાની તાપમાન અને ભેજની સ્થિતિ જોવાની છે કોઈ પણ સ્થળની લાંબા ગાળાની તાપમાન અને ભેજની સ્થિતિ એને શું કહીએ છીએ આપણે આબોહવા બરાબર તો ગુજરાત રાજ્ય છે તો આજુબાજુ આપણા રાજ્ય આવેલા છે ગુજરાત રાજ્યનું પાડોશી રાજ્ય રાજસ્થાન આ બાજુ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને દક્ષિણ ભાગમાં અરબ સાગર આવેલું છે દરિયા કિનારા બરાબર તો ગુજરાત રાજ્યના પાડોશી રાજ્ય રાજસ્થાન આ બાજુથી જે જમીન પરથી જે પવન વાય છે આપણા રાજ્યમાં આ બાજુથી જે પવન વાય છે તે તાપમાન સૂકા પવન હોય છે જમીન પરથી જે પવન આવે તે સૂકા પવન હોય છે અને દરિયા પરથી જે પવન આ બાજુ વાય છે તે ભેજવાળા પવન હોય છે તો આબોહવામાં આપણે કોઈ પણ સ્થળની તાપમાન અને ભેજની સ્થિતિને માપીએ છીએ તો આબોહવા એટલે શું કોઈ પણ સ્થળની તાપમાન અને ભેજની સ્થિતિ આપણે જોઈએ તો આપણા ગુજરાત રાજ્યમાં વિવિધ ઋતુ આપણે અનુભવ કરીએ છીએ શિયાળામાં ઠંડી ઋતુ અનુભવીએ છીએ ઉનાળામાં ગરમી પણ દરિયા કિનારેના જે વિસ્તારો છે તો દરિયા કિનારાના વિસ્તારમાં દરિયાઈ આબોહવા લાગુ હોય છે દરિયાઈ આબોહવામાં કેવું હોય આપણે જોઈએ તો જમીન વિસ્તાર છે ઉનાળામાં કદાચ તમે ચાલતા ગયા છો ચંપલ ના પહેર્યા હોય પગમાં ચાલતા ગયા હો તો એક વાર રેતી પર ચાલો તમે અને તળાવ જેવું કઈ પણ પાણીમાં ચાલો તો રેતી પર ચાલશું કેવું લાગશે ગરમ લાગશે કડા છે આપણે તરત આમ પગ ઊંચો કરી દઈએ છીએ આપણે જયારે પાણીમાં ચાલતા હોય તો ઠંડુ લાગે કેમ તો ઉનાળાની ગરમીથી પ્રકાશના કિરણોથી જમીન જલ્દી ગરમ થઈ જાય છે જયારે પાણી જલ્દી ગરમ થતું નથી કારણ કે પાણીની ઉપરની ચરકાટવાળી સપાટી હોય ને તો ચરકાટવાળી સપાટી પરથી પ્રકાશના કિરણો અમુક પ્રકાશના કિરણો પરાવર્તિત થઈ જાય છે જયારે અમુક અંદર લાભે સુધી જાય છે એટલે કે પાણી ગરમ થાય પણ બહુ ધીમે ધીમે થાય એટલે આપણે પાણીની ગરમીનો અહેસાસ કરી શકતા નથી એટલે દરિયા કિનારેની જે આબોહવા છે ત્યાં બહુ ઠંડી પણ પડતી નથી અને બહુ ગરમી પણ પડતી નથી ત્યાં વરસાદ ઋતુ મારે ખાતર ચોમાસામાં વરસાદ વધુ પડે છે બરાબર બાકી ગરમી પણ ઓછી પડે છે અને ઠંડી પણ ઊંચી પડે આપણા ગુજરાત રાજ્ય છે તેમાં બે અખાત કચ્છનો અખાત અને ખંભાતનો અખાત આવેલા છે અને અરબ સાગર આવેલો છે બરાબર તો ગુજરાતના કયા કયા એવા સ્થળો છે કે જે દરિયા કિનારે આવેલા છે અને એમની આબોહવામાં ત્યાં બહુ ઠંડી કે બહુ ગરમી પડતી નથી તમારે બતાવવાનું છે કલ્પાયલ બેન માંડવી સરસ કચ્છમાં આવેલું માંડવી જે દરિયાના કિનારે આવેલું છે એટલા માટે ત્યાં બહુ ઠંડી કે બહુ ગરમી પડતી
નથી. ઇન ધીસ સરસ કંબાર. બીજું કોઈ નિકિતા? દરિયા કિનારે જોવાનું સરસ. બીજું ગીર્ધર ઉમરગામ સર. તો આ બધા સ્થળો છે દરિયા કિનારે આવેલા છે. દરિયા કિનારે આવેલા હોવાથી ત્યાં શિયાળામાં બહુ ઠંડી પણ પડતી નથી કે ઉનાળામાં બહુ ગરમી પણ પડતી નથી.